गुड मॉर्निंग स्टूडेंट्स, गुजराती स्वाध्याय पोथी धोरण 5 पाठ 5 में आज आप पेज नंबर 32 पर जोई गया। हवे आपणे पेज नंबर 33 पर जोवानुं छे। एमां तमने हूँ कीधुं तुं के संज्ञा विषे तमने हूँ शीखवीश, तो आज आपणे संज्ञा जोईए। संज्ञा एटले नाम, कोई चोक्कस व्यक्ति, स्थळ, पदार्थ के प्राणीनी ओळख सूचवता पदने संज्ञा कहे छे। उदाहरण जोईए, छोकरो स्त्री, छोकरो एटले अजीत अने स्त्री एटले के सुधा। जेवी रीते छोकरो अजीत हितेन्द्र अने छोकरी सुधा राधा, आ एक व्यक्तिना नाम छे। तो जोईए आपणे आगळ संज्ञा એટલે શું। જે શબ્દ, વ્યક્તિ, વસ્તુ, ગુણ કે સ્થળનો નિર્દેશ કરતી હોય અને વાક્યમાં કર્તા કે કર્મ તરીકે વપરાઈ શકે તેને નામ કે સંજ્ઞા કહેવામાં આવે છે। એટલે કે જે શબ્દ છે, જે વ્યક્તિ, વસ્તુ, કોઈ પણ વસ્તુ આપણે જોઈએ, એનો ભાવ, આપણી લાગણી અને સ્થળ, કોઈ સ્થળ આપણે નિર્દેશ કરતું હોય છે એ વાક્ય જે કર્મ કરતા અથવા કર્મ તરીકે તેને ઓળખવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે, સંજ્ઞા કહેવામાં આવે છે। તો જોઈએ આપણે સંજ્ઞાના પ્રકાર કેટલા। સંજ્ઞાના પ્રકાર કુલ 5 છે, વ્યક્તિવાચક, જાતિવાચક, સમૂહવાચક, દ્રવ્યવાચક અને ભાવવાચક। આ 5 સંજ્ઞાના પ્રકાર છે। જોઈએ સંજ્ઞા એટલે વ્યક્તિ, ગુણ, ભાવ, સ્થળ જે વિશ્વ પર કોઈ પણ વસ્તુ હોય તેને નામ આપવામાં આવ્યું હોય છે તેને નામ કહે છે। એટલે કે અંગ્રેજીમાં નાઉન પણ કહેવાય છે। એટલે કે કોઈ પણ વસ્તુ, આપણે કોઈકને વસ્તુ ઓળખવા માટે એનું નામ તો હોવું જોઈએ ને, તો એને શું કહેવાય છે, સંજ્ઞા કહેવાય છે। હવે આપણે વ્યક્તિવાચક જોઈએ। વ્યક્તિવાચક સંજ્ઞા, કોઈ ચોક્કસ વ્યક્તિ, ધ્યાનથી સાંભળજો, કોઈ ચોક્કસ વ્યક્તિ, પદાર્થ, પ્રાણી, સ્થળ વગેરેને ઓળખવા માટે પાડેલા વિશેષ નામને વ્યક્તિવાચક સંજ્ઞા કહે છે। વ્યક્તિવાચક સંજ્ઞા એટલે શું, તો કે કોઈ ચોક્કસ વ્યક્તિ અથવા પદાર્થ, પાણી, સ્થળ વગેરેને ઓળખવા માટે જે પાડેલા નામને શું કહેવામાં આવે છે, વ્યક્તિવાચક સંજ્ઞા કહેવામાં આવે છે। આપણે મનુષ્ય છીએ એટલે બધાને એકબીજાને ઓળખવા માટે નામ આપેલું છે, જેમાં વ્યક્તિમાં જોઈએ ગાંધીજી, સરદાર પટેલ, ઘણા બધા અલગ અલગ નામ છે, શહેર છે, દેશ, પર્વત, અઠવાડિયાના અને વારના નામ, અને પ્રાણી, વસ્તુ, પદાર્થ જે બધાને ઓળખવા નામ આપ્યા છે। તો અહીંયા ઉદાહરણ તરીકે જોઈએ, ગાંધીજી, સરદાર પટેલ એ વ્યક્તિના નામ છે અને ગાંધીનગર પછી પાવાગઢ આ એક શહેર છે, ભારત રાજ્ય છે, હિમાલય એક પર્વત છે અને રવિવાર એ અઠવાડિયાનું એક નામ છે। હવે જોઈએ જાતિવાચક સંજ્ઞા। જાતિવાચક સંજ્ઞા એટલે શું, જે વ્યક્તિઓ કે પદાર્થના આખા વર્ગને કે જાતિને દર્શાવતી સંજ્ઞા નામ કે જાતિને જાતિવાચક સંજ્ઞા કહે છે। એટલે કે આખા વર્ગને, એટલે કે જેવી રીતે નદીઓ ઘણી બધી હોય છે, પર્વતો ઘણા બધા હોય છે, શિક્ષક હોય છે, નેતાઓ હોય છે, શહેરો અલગ અલગ હોય છે, દાખલા તરીકે આપણે કોઈક શહેર છે જે ગામ કે શહેર થશે, આ બધા શિક્ષકો, નેતાઓ, શહેર, રાજ્ય, દેશ, ટેબલ, વિદ્યાર્થી, ફૂલ, ટેબલ પણ ઘણા બધા અલગ અલગ પ્રકારના હોય છે પણ નામ તો એક ટેબલ જ આપવામાં આવે છે। ઘણી બધી નદીઓ હોય છે, બધાનું નામ એક જ પણ આપણે એને ઓળખવા માટે એક નદી તરીકે નામ આપવામાં આવે છે। એવી જ રીતે ફૂલો પણ ઘણા બધા હોય છે પણ એને આપણે નામ તરીકે, એને ફૂલ તરીકે ઓળખીએ છીએ। તેમાં દાખલ નદી, પર્વત, શિક્ષક, નેતા, શહેર, રાજ્ય, દેશ, ટેબલ, વિદ્યાર્થી, ફૂલ આ એક નામ છે, એ વ્યક્તિવાચક નામ છે કે કોઈ પણ એક વ્યક્તિથી દર્શાવતું નામ છે। હવે જોઈએ આપણે
છોકરો સ્ત્રી હિતેન્દ્ર પ્રિયા આ વ્યક્તિવાચક નામ છે. નદી ગામ પહાડ પછી દાડમ મોગરો કરેણચુઈ એ ફૂલોના નામ છે અને કાગડો બુલબુલ સિંહ શિયાળ વગેરે એ સંજ્ઞાઓ પ્રાણીઓ છે અને નદી ગામ પહાડ સરોવર એ પદાર્થ છે. હવે ત્રણ જોઈએ સમૂહવાચક સંજ્ઞા. સમૂહવાચક સંજ્ઞા એટલે કે વ્યક્તિઓ કે પદાર્થના આખા સમૂહને દર્શાવતી સંજ્ઞાને સમૂહવાચક સંજ્ઞા કહે છે. સમૂહવાચક એટલે કે ઉદાહરણમાં જોઈએ સભા, સરઘસ, કાફલો, સૈન્ય, મેળો, ઢગલો, ટોળું, લશ્કર, આને શું કહેવાય? સમૂહવાચક સંજ્ઞા કહેવાય છે. જેવી રીતે તમે સ્કૂલે આવો છો, તમે એકલા આવો છો તો એકવાચક સંજ્ઞા કહેવાય, પણ તમે વાનમાં કેટલા બધા વ્યક્તિ 10-15 વ્યક્તિ હોય છે તેને શું કહેવાય? એક સમૂહ કહેવાય છે. એટલે કે જેવી રીતે સભા ભરાતી હોય, સભામાં પણ ઘણા બધા માણસો આવતા હોય છે, સરઘસ, મેળો અને સૈન્યમાં પણ ઘણા બધા માણસો જે એક જૂથ બનાવવામાં આવે છે, દસથી ઉપરની સંખ્યામાં જે વ્યક્તિઓ ભેગા થાય છે એનું જૂથ બનાવવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? સંજ્ઞા સમૂહવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. હવે જોઈએ આપણે દ્રવ્યવાચક સંજ્ઞા. દ્રવ્યવાચક સંજ્ઞા એટલે કે જે નામ પ્રવાહી, ખનિજ, ધાતુ, અનાજ, બાંધકામ, ખાવા પીવાની ચીજો માટે વપરાય તેને શું કહેવામાં આવે છે? દ્રવ્યવાચક સંજ્ઞા. દ્રવ્યવાચક એટલે શું? તો કે જે પ્રવાહી છે, ખનિજ છે, ધાતુ છે, અનાજ, બાંધકામ, ખાવા પીવામાં જે વસ્તુ વપરાય છે તેને દ્રવ્યવાચક. જે રીતે ઉદાહરણમાં જોઈએ દૂધ એક દ્રવ્યવાચક છે, પાણી, ખીણ, તેલ, મધ, ઘઉં, ચોખા, બાજરી, તાંબુ, સોનું, લાકડું, કોલસો, પથ્થર, માટી, ચૂનો, આ દ્રવ્યવાચક સંજ્ઞા છે. દ્રવ્યવાચક સંજ્ઞા એટલે કે આ ઓગળી જાય છે. દૂધ, ઘી પણ ઓગળે છે, તેલ પણ ઓગળી જાય છે, મધ, ઘઉંને આપણે દળાવીને એને લોટ બનાવીને પછી એની રોટલી પણ બનાવીએ છીએ. પથ્થર તો ઓગળતો નથી, પણ અમુક પહેલાં ચૂનાવાળા પથ્થર આવે છે એ ઓગળી જાય છે. પછી માટી પણ ઓગળી જાય છે. તાંબુ, સોનું, લાકડું પણ વધારે પાણી પડવાથી પછી લાકડું પણ ઓગળતું જ હોય છે. આ કહેવાય એક દ્રવ્યવાચક સંજ્ઞા. હવે આપણે જોઈએ ભાવવાચક સંજ્ઞા. ભાવવાચક સંજ્ઞામાં જોઈએ કે જે પદાર્થ કે જોઈ સ્પર્શી ના શકાય પણ અનુભવી શકાય, એટલે કે જે પદાર્થ છે તેને જોઈ નહીં શકાય અને સ્પર્શી પણ ના શકાય, ખાલી આપણે એનો અનુભવ જ કરી શકીએ તેવા ગુણ કે ક્રિયાના ભાવને શું કહેવામાં આવે છે? ભાવ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ ઊંઘ. ઊંઘને આપણે જોઈ શકતા નહીં. ડાપણ, ખટાસ, પ્રેમ, સુખ, સચ્ચાઈ, બુરાઈ, પ્રામાણિકતા, ભરતી, વાંચન, શોખ, આ બધા ભાવવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. હવે જોઈએ આપણે બધાને ખબર પડી, એકવાર બે વાર આ વિડીયો જોઈ લેવાનો, પછી ધ્યાનથી તમારે તમારી જાતે તમારી સ્વાધ્યાય પોથીમાં પૂરવાનું રહેશે. હવે આપણે જોઈએ પેજ નંબર 33 પર. અહીંયા આપણને નીચેની સંજ્ઞાઓને કોષ્ટકમાં યોગ્ય ખાનામાં નામ લખો. એમાં છે અલગ અલગ આપણને નામ આપ્યા છે, ભરત, શિયાળ, આંબો, ખુરશી, કરુણ, મંજિલ, દયા, કપચી, ઘોડો, વડ, બુલબુલ, ગુલમર, વંદો, ઓશિકુ, સત્ય, અહિંસા, મગ, લીમડો, વિશી, દક્ષા, જિજ્ઞાસા, ચકલી, પીપળો, નિષ્ઠા, પંખો, વિશેષ, મનીષ, પલાશ, ચોપડી અને પ્રેમ. આ વસ્તુ આપણે અલગ અલગ આ નામો છે એ કોષ્ટકમાંથી આપણે અલગ અલગ તારવીને લખવાના છે. જેવી રીતે લખ્યા છે મનુષ્યના નામ, તો આપણે લખ્યા છે ભરત, મંજિલ, દક્ષા, જિજ્ઞાસા, વિશ્વેશ અને મનીષ. આ એક વ્યક્તિવાચક નામ છે. પશુ, પંખી અને જીવજંતુ વ્યક્તિના નામો છે. એમાં છે શિયાળ, ઘોડો, બુલબુલ, વંદો, વિશી અને ચકલી. અહીંયા આપણે વનસ્પતિના નામ લખ્યા છે આંબો, વડ. અહીંયા હજી ઘણા બધા નામો એવા છે કે તમારે જાતે લખવાના છે. એમાં આવશે વડ, પછી લીમડો,
पीपड़ो ए तमारे अहींथी शोधीने लखवाना छे। हवे पदार्थोना नाम जोईए, एमां खुर्शी, कपची अने बीजा पण अहीं अंदर नाम आप्या छे। ए पदार्थो कया कया छे ए पदार्थोना नाम तमारे अहीं शोधीने लखवाना छे। लागणी, भाव ए पण तमने आगळ वीडियोमां बता दीधा, एना करुणा, निष्ठा, प्रेम, अहिंसा, सत्य आ बधा लागणी भावना नामों छे, ए पण तमारे जाते लखवाना छे। थैंक यू।